ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે ને હું છું દિવ્યા. તો વાત કરીએ નવરાત્રિની, તો નવરાત્રિનો અંતિમ દિવસ દશેરા તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે દશેરાનો ઉત્સવ એટલે ભક્તિ અને શક્તિના સમયનો એનો ઉત્સવ, તેમજ વીરતાનો વૈભવ અને શૌર્યનો શિંગાર એટલે દશેરા. અસત્ય પર સત્યનો વિજય અને આસુરી શક્તિ પર દેવી શક્તિની ભવ્ય જીત એટલે દશેરા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે નવરાત્રિના અંતિમ ચરણમાં આવી ગયું છે, ત્યારે ખેલવવા ઈચ્છતા હતા કે દુનિયાની આ સૌથી લાંબી પૈકી કેવો ડાન્સિંગ ફેસ્ટિવલ છે જે ક્યારે પૂરો ન થવો જોઈએ.
ગોપીઓ સોળે શણગાર સજવાના નોરતાના મન મૂકીને નાચ્યા હતા. ત્યારે પાર્ટી પ્લોટમાં યોજાયેલા ગરબા સજી ધજીને ગરબે ઘૂમતી ગરવી ગુજરાતણીઓ માના ભક્તિના પર્વને ચાર ચાંદ લગાવી દીધા હતા. Thank you.
આદ્ય શક્તિના પવિત્ર પર્વ નવરાત્રી અને આજે દશેરાના શુભ દિને શક્તિ ડેવલપર્સ, વિવાન ડેવલપર્સ, માલધારી ડેવલપર્સ અને વિવિધ જે સંગઠનો તરફથી દયાવાન રિસોર્ટમાં પવિત્ર તહેવાર નિમિત્તે જે માહોલ બન્યો છે તેમાં જરૂર હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર સમા નવરાત્રિની દિને લોકોને ખૂબ જ મજા આવી અને એક મજબૂત આસ્થાના પ્રતિક સમા તહેવારમાં આ સંગઠનોની જે પ્રવૃત્તિ છે એ બિરદાવવાને લાયક છે. આજના જે દયાવાન રિસોર્ટના જે ગરબા છે એમાં જે સંગઠનો, વિવિધ સંગઠનો તરફથી જે આયોજન કરવામાં આવી રહ્યું છે તો ખુદ એ લોકોના સ્વયંસેવકોનું સરસ આયોજન છે. પોલીસ સુરક્ષા જે કરી રહી છે એની સાથે સાથે તેમના જે સ્વયંસેવકોનું કાર્ય છે એ બિરદાવવાને લાયક છે. ખુદ
એનએસ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. ત્યારે આપણે આવી પહોંચ્યા છે દયાવાન પાર્ટી પ્લોટમાં, જ્યાં કાજલ મહેરિયાએ પોતાની ધૂમ મચાવીને ત્યારે આપણે એમની જોડે વાત કરીશું. જી કાજલજી, તમે અહીંયા સુરોથી ખેલૈયાઓને જે ધૂમ મચાવી છે તો તમને કેવો અનુભવ થઈ રહ્યો છે? અરે અનુભવ મતલબ જોરદાર ખુશી થઈ રહી છે, કેમ કે કાલે પણ હું ત્યાં હતી, આજે પણ અહીંયા જ છું. તો જોરદાર મજા આવે છે, ખેલૈયાઓ મન મૂકીને નાચે છે, મને પણ બહુ જ આનંદ થાય છે. આમાં એવું છે ને કે માતાજીના નવલા નોરતા છે, પણ મારી ચાહના લોકોએ એક ગીત જોરદાર પસંદ કર્યું છે, એ ગીત આજે હું ગાઈશ તારે. હો બેવફા તુને મુઝકો પાગલ હી કર દિયા, આ ગીત લોકોને બહુ ગમે છે અને આ ગઉં છું ત્યારે ખેલૈયા મન મૂકીને નાચે છે, મને બહુ જ એન્જોય મતલબ બહુ જ ખુશી થાય છે. થેન્ક યુ. મારું નામ યોગેશ રામી છે, યુ રામી યુએનમાંથી હું બોલું છું. અમે અહીંયા નવરાત્રિનું ઓર્ગેનાઇઝ કર્યું હતું, જેવા મારા પાર્ટનર એમઝોન ઇવેન્ટ, યોરામી ઇવેન્ટ, લાડલી કોર્પોરેશન, કલ્પેશભાઈ ચૌધરી, મિતેશ માલધારી, અમિતભાઈ દેસાઈ, અમે પાંચે જણે આ આયોજન કર્યું હતું અને ખૂબ જ સારી રીતે ગયું છે. એમાં અમે સારું આયોજનમાં બમ્પર ઇનામમાં અમે એક્ટિવા છે, વોશિંગ મશીન છે, ઘરઘંટી છે, ફોનો છે, તમામ ગિફ્ટો ખેલૈયાઓને આપેલી છે અને બધા સ્પોન્સરો સાથે અમે સાર સાકાર મળ્યો છે. એમાં સિક્યુરિટીવાળાથી મારી બધી એજન્સીઓનું ખૂબ ખૂબ અમે ધન્યવાદ માંગીએ છીએ. ખાસ અમારા નિકુલ પોલીસ સ્ટેશનના જે સાહેબો છે, જે એમના મેમ્બરો છે, બધા અમને બહુ સાર સાકાર આપ્યો છે. તમામ ટીમોએ અમને બહુ સાર સાકાર આપ્યો છે અને અમારી નવરાત્રિનું ક્રાઉડ બહુ સુપર હતું, સરસ હતું. એના માટે અમે ખૂબ ખૂબ અભિનંદન બધાનું કરીએ છીએ. મારું નામ કલ્પેશ ચૌધરી, લાડલી કોર્પોરેશન. 9 દિવસ નવરાત્રિના અમે ખૂબ જ સુંદર રીતે અહીંયા પસાર થયા છે. 9 દિવસમાં અહીંયા એક પણ એવું અડચણરૂપ કોઈ કાર્ય બી નહીં થયું, કોઈને હેરાનગતિ બી નહીં થઈ. 9 દિવસમાં ખેલૈયાઓ મન મૂકીને અહીંયા અમારા દાંડિયા ધમાલમાં મન મૂકીને ખેલૈયાઓએ ગરબાના તાલે ઘૂમ્યા છે. 9 દિવસમાં કમસે કમ એવરી ડે 14-15 હજાર ક્રાઉડ અહીંયા રહેતું હતું, પણ એક પણ ખોટો ન્યુસન્સ એવો બનાવ પણ બન્યો નથી કે ક્યાંય કોઈને અડચણરૂપ કોઈ પણ એવું કાર્ય થયું નથી, જેનાથી ખૂબ જ મજા આવી. અને બીજું કે આખા અમદાવાદમાં ક્યાંય ક્રાઉડ ના હોય એટલું ક્રાઉડ અમારા દાંડિયા ધમાલમાં હતું અને ખૂબ સારું એવું અમારો આ કાર્યક્રમ, બધા ઓર્ગેનાઇઝરો, બધી એજન્સીઓના સહકારથી ખૂબ જ સારો અમારો આ કાર્યક્રમ સફળ થયો છે. મારું નામ એમઝોન ઇવેન્ટ દિવાંગ ભટ્ટ. છેલ્લા 20 વર્ષથી અમે લોકો ગરબા કરીએ છીએ. સરસ રિસ્પોન્સ મળ્યો. અહીંના રહેવાસીઓ નિકોલ, વસ્તાર, નરોડા, બાપુનગર, પૂરા પૂર્વાજમાં જેટલા બી વિસ્તારના લોકો છે, કે ગઈ સાલ અમે અહીંયા કિંજલ દવે ગઈ હતી, આ જ જગ્યા પર ફરીથી અમે 9 દિવસ સરસ ગરબાનું આયોજન કર્યું. આજુબાજુ બધા રહીશો, ગરબા ગ્રુપવાળા બધાએ સરસ રીતે અહીંયા આનંદ ઉઠાવ્યો છે. ખેલૈયાઓનો ઉત્સાહ એટલા માટે છે કે અમારે ત્યાં કોઈ જાતની કોઈ મશ્કરી થતી નથી. અહીંયા આગળ એક સેફ ઝોન છે કે જે અહીંયા આગળ આવે એમના ફેમિલી સાથે એન્જોય કરે છે અને ગરબા ગાવા હોય છે. અહીંયા મને સિક્યુરિટી પોલીસ બંદોબસ્ત એટલો સ્ટાઇલ સરસ હોય છે અને એની નિકોલ પોલીસ સ્ટેશન એમનો બી હું સાથ સહકાર, અહીંના જે ડેકોરેશનવાળા જે એમની ટીમ છે, અમારી પોતાની જે ટીમ છે, એ લોકોના સાથ સહકારથી આખું આયોજન બહુ સરસ રીતે પાર પડ્યું. અને 9 દિવસ કોઈ પણ જાતની એક બી અનિશ્ચિત બનાવ અમારા દયાવાન પાર્ટી પ્લોટમાં બન્યો નથી. મારું નામ છે મિતેશ માલધારી, માલધારી કોર્પોરેશન કરીને મારી કંપની છે. ખૂબ જ સારો પબ્લિકનો બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે અને અમારા અહીંયા આગળ ક્રાઉડ બી ખૂબ જ સારું હતું અને અહીંયાની જે લોકલ પોલીસ સ્ટેશન છે, નિકોલ પોલીસ સ્ટેશન, ત્યાંનો સારો સાથ સહકાર મળ્યો છે. સર બ્રહ્મભટ્ટ છે, હું છેલ્લા 10 વર્ષથી ગરબા ક્લાસીસ ચલાવું છું. મારા ગરબા ક્લાસીસનું નામ શક્તિ મુદ્દંગ છે. હું મારા ગરબા ક્લાસીસમાં પ્રોપ ગરબા શીખવાડું છું, જે અમદાવાદની અંદર બહુ ઓછા પર્સન્ટ ટકા જોવા મળે છે, જે તમને પ્રોપ ગરબા કોમ્પિટિશન લેવલમાં જોવા મળશે. એ હું ગરબા ક્લાસીસમાં બધા છોકરાઓને પ્રોપ શીખવાડું છું, જેવી રીતે કહેવાય કે લાકડી છે, તલવાર છે, અમરેલા છે, ફાયર છે, માઉથ ફાયર છે, રિંગ ફાયર છે, ભગતસિંહની થીમ છે, ગોપ છે, ઘણી બધી અલગ અલગ થીમો અને બધી વેરાયટી સાથે નવું શીખવાડવામાં આવું છું. અત્યારના જમાના પ્રમાણે કહેવાય કે સેલ્ફી ગરબા, કે સેલ્ફી બધાને પાડી બધાને ગમે છે, એટલે સેલ્ફી ગરબા, અલગ અલગ વેસ્ટર્ન ગરબા,
પબ્લિકનો જે પ્રમાણે ક્રેઝ છે, જે પ્રમાણે આપણું અત્યારે કલ્ચર ચાલી રહ્યું છે, એ પ્રમાણે ગરબા પ્લસ આપણે જે પૌરાણિક જે સંસ્કૃતિ છે એને બી ડેલિગેટ કરીને બી ગરબા શીખવાડવામાં આવે છે. હું ફીલ કરું છું કે ફર્સ્ટ પ્રાઇઝ જીત્યો છું. હું દરેક છોકરાઓને એક જ વસ્તુ કહેવા માંગીશ કે તમે જેટલી પણ મહેનત કરશો ઓછી જ છે, પણ તમારી મહેનત તમારા ગ્રાઉન્ડમાં દેખાઈ આવશે. તમે મહેનત કરો, પ્રાઇઝ તો તમને મળી જશે. કહેવાય ને કે કહેવાય, આપણે મહાભારતની અંદર કીધેલું છે ભગવાને કે કર્મ કરતા હો તમને એનું ફળ તો મળવાનું છે. ફળની આશા ના રાખશો, તમારું કર્મ જ તમને ફળ અપાવશે. અમે છેલ્લા 3 મહિનાથી ગરબા ક્લાસીસની તૈયારી કરીએ છીએ, જે કે 10-10, 15-15 દિવસ રિપીટ બાય રિપીટ ડ્રોપ ગરબા શીખવાડીએ છીએ, જે રીતે દરેક છોકરાઓને એક્સપિરિયન્સ અને નવું નવું શીખવા મળે એના માટે. નવલી નવરાત્રિના સ્પેશિયલ પ્રોગ્રામમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.